બગસરા માર્કેટ યાર્ડ ખાતે વિપુલ પ્રમાણમાં શાકભાજીની આવક શરૂ થવા પામી છે. ત્યારે શાકભાજીનો કોઈ ભાવ પૂછતું પણ નથી. પહેલા કોબીજનો ભાવ 50 રૂપિયા હતો, ત્યારે હાલ કોબીજ 20 નું કિલો થઈ ગયું છે, જેથી પશુપાલકો કોબીજ પશુઓના આહાર માટે લઈ જતા જોવા મળ્યા હતા. બગસરા માર્કેટ યાર્ડમાં અત્યારે શાકભાજીની એટલી મંદી છે, કોઈ વાત પૂછવામાં, જ્યારે કોબી 50-60 રૂપિયા હતા, અત્યારે 2-3 રૂપિયા કોઈ કોઈ લેવા તૈયાર નથી. રીંગણા સસ્તું, મેથી કોથમીર સસ્તું, શાકભાજી બધું એટલું સસ્તું છે. અમને આશા હતી કે લગ્નકારો ચાલુ થશે તો તેજી આવશે, પણ કોઈ જાતની લેવાલી છે નહીં. અત્યારે બકાલી એટલા મંદી છે કે વાત પૂછવામાં પૈસા નતા હતા. આટલી મંદી છતાંય પૈસા નતા હતા. કરવું શું, આ શું કરવા માંગે છે કઈ ખબર પડતું નથી. હજી ઉનાળો તો બાકી છે, આ શું કરશે, કઈ લેવાલી છે. કોબી તો બધો પરાણે દેવી પડે, 2 રૂપિયાની કિલો છતાંય પરાણે દેવી પડે, કોઈ લેવા જ નથી આવતું. પેલા તો યાર્ડની અંદર ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં આવવાનું કારણ એક એવું પણ છે કે અત્યારે દેશની અંદર 130% વરસાદને લીધે દરેક જગ્યાએ પાણી છે, એને લીધે ઘર ઘરાવી શાકભાજીનું વાવેતર થયું છે, પ્લસ ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કર્યું છે, એટલા માટે હરેક જગ્યાએ પાણી છે, તો શાકભાજીનું ઉત્પાદન થયેલ છે, એને લીધે શાકભાજીના ભાવ નીચા થઈ ગયેલા છે. અને અતિવૃષ્ટિને કારણે વરસાદ થયો ત્યારે શાકભાજીના ભાવ આસમાને હતા, 100 રૂપિયા કિલો હતો. આજે એ જ બધું 10 રૂપિયા કિલો છે, એટલે એમાં કાંઈ મંદી અને તેજીનું કાંઈ છે પ્રમાણે છે. અને ડુંગળી વરસાદને કારણે બગડી ગઈ હતી, એટલે 80-100 રૂપિયા ભાવ થઈ ગયો હતો. અત્યારે ભાવ 50% થઈ ગયો છે, યાર્ડની અંદર આવક થોડીક વધી છે, જેને લીધે ભાવમાં થોડોક ઘટાડો આવ્યો છે અને સામાન્ય પ્રજાને અને બધાને થોડોક લાભ એનો મળી રહ્યો.